બાકી છે ત્યારે આ ચૂંટણીમાં ત્રિપાંકી જંગ જોવા મળશે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની યાદી બહાર પાડવામાં આવી હતી દરિયાપુર વિધાનસભાની બેઠકમાં ટિકિટ મુદ્દે આપવા વિરોધનો વંટોળો જોવા મળ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના નારાજ લોકો પાર્ટી કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અમારી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના દરેક વડીલોને કહેવામાં આવે છે અને એ પણ લોકો ધ્યાનમાં રાખે કે આમ આદમી પાર્ટીથી અમને કોઈ જ પ્રોબ્લેમ નથી આજે આમ આદમી પાર્ટીના સામેનું વિરોધ પ્રદર્શન છે પણ નહીં પણ આજે દરિયાપુર વિધાનસભાના દરેક સંગઠન મંત્રી જોઈ લો સસંગઠન મંત્રી જોઈ લો જેને બાર મહિનાથી ત્યાં આગળ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરેલું છે અને જે ઉમેદવાર તમે અત્યારે મૂકો છો ને એક થોડુંક ધ્યાનમાં લેવું જોઈએ કે ઉમેદવારે કામ શું કરેલા છે અને બીજું કે ભાજપ વતી આજે ડિક્લેર થઈ ગયું કૌશિકભાઈ જૈન કૌશિકભાઈ જૈન ભાજપમાંથી ત્યાં આગળ આવ્યા એટલે હવે લોજિકલ વસ્તુ છે કે ત્રણ પક્ષમાંથી અગર ઉમેદવાર જે મૂકવામાં આવ્યા છે એક જ કામ કોમના તો થોડું કૌશિકભાઈને અગર હરાવવા હોય અથવા ભાજપને હરાવી હોય તો એક ફિક્સ વસ્તુ છે કે ભાઈ એના માટે તમારે હિન્દુ કેન્ડિડેટ મૂકવો પડશે ગમે તે મૂકો એવું સ્પેશિયલ કોઈ નામ નથી જાહેર કરતા આજે પણ ચેન્જ કરો એટલી અમારી રજૂઆત છે જેનાથી આપણી જીતેલી સીટ અત્યાર સુધી ગઈકાલ સુધી એવું કહેવાતું હતું કે દરિયાપુરની સીટ પહેલી વિનિંગ આવશે પણ આ સિચ્યુએશનને જોતા દરેક કાર્યકરો સંગઠન મંત્રીઓ સહસંગઠન મંત્રીઓ દરેકનો મૂડ ગઈકાલથી બદલાઈ ગયો છે કે અમારે કામ કરવું તો કેવી રીતે કરવું આટલી મહેનત કર્યા પછી આપણે સાવ હારવા માટે બેસવાનું એટલે આગળ ભવિષ્ય કાર્યકર્તાઓને મનમાં દુઃખ થયું છે તો એના માટે બસ ખાલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે કંઈક અગર પોસિબલ હોય તો આપણી એક સીટ ઓછી ના થાય અને ભાજપના પલ્લામાં જતી ના રહે સારું લાગશે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર ખાતે રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ